कच्छ अने गुजरात नी रसप्रद घटनाओं ने समाचार जानवा अमारी चैनल ने लाइक शेर अने सब्सक्राइब करो। લોકોના પ્રશ્નો હલ થાય તે માટે લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને લોકો વોટ આપતા હોય છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો મુદ્દે સતત ચિંતિત હોય પણ અધિકારીઓ જ કામ કરવાની દાનત ન ધરાવતા હોય તો જનપ્રતિનિધિની મહેનત પણ વ્યર્થ જતી હોય છે। ભુજ નગરપાલિકામાં પણ કંઈક આવું જ બન્યું છે। શહેરીજનોને લાંબા સમયથી રખડતા પશુની સમસ્યા સતાવે છે તેના નિરાકરણ માટે પશુ જન્મ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવી હતી। આ સમિતિએ રખડતા ઢોર અને રખડતા કૂતરાઓ પર નિયંત્રણ લાવવા કામગીરી કરવાની હતી। આ સમિતિના અધ્યક્ષ, પ્રાંત અધિકારી, મુખ્ય અધિકારી, સભ્ય સચિવ અને મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, વેટરનિટી ઓફિસર, મદદનીશ, ખેતી નિયામક, આરોગ્ય અધિકારી અને પશુ ચિકિત્સક આ સમિતિના સભ્ય તરીકે નક્કી થયા હતા। ત્યારે ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં આ સમિતિને સત્તા સોંપવાની કાર્યવાહી થવાની હતી, પરંતુ સામાન્ય સભામાં પાલિકાના મુખ્ય અધિકારી ગેરહાજર રહેતા ચૂંટાયેલા કાઉન્સિલરો અને પદાધિકારીઓમાં કચવાટ ફેલાયો હતો। સામાન્ય સભાને પાર પાડવાની જવાબદારી જેમની છે, મુખ્ય અધિકારી સામાન્ય સભામાં પોતાની જગ્યાએ કર્મચારીને બેસાડી જાય તો સરવાળે પરેશાન થવાની નોબત પ્રજાના ભાગે જ આવતી હોય છે। ત્યારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામાન્ય સભામાં હાજર ન રહેતા મહત્વના નિર્ણયો અટવાઈ ગયા છે, જેના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ।